विश्व पुस्तक दिवस निमित्त योजायेला गुजरात साहित्य अकादमी आयोजित कवि सम्मेलन काव्य सत्र बेमा आप सौनु फरी एक वार स्वागत करीए छीए। आजना दिवसे अमदावादमां विश्व पुस्तक दिवस निमित्ते बहु ज बधा कार्यक्रमों होवाने कारणे अने साथे साथे आ धूमधकतो तड़को होवा छतां पण प्रमाणमां ठीक ठीक संख्या होवाथी आप सौनु अमे काव्य भावकोनुं स्वागत करीए छीए। જ્યાં સાહેબે શરૂઆતમાં જ કહ્યું કે ચીનુ મોદી આવી ગયા છે એટલે અડધી ગુજરાતી ભાષા તો આવી ગઈ છે, એટલે એ રીતે ચીનુ કાકા ઓડિયન્સમાં હોય એટલે અમને વિશેષ પોરસ ચડે। તો આ અકાદમીની વિવિધ પ્રવૃત્તિ છેલ્લા 1-1.5 વર્ષમાં સતત અકાદમી વિવિધ પ્રવૃત્તિઓથી ધમધમે છે અને સવિશેષ કાવ્ય સત્ર તો લગભગ ગયા વર્ષે દરેક જિલ્લામાં દરેક ભાષા આપણી ભાષામાં જે કંઈ નાનું મોટું કામ કરતા સર્જકોને આવરી લેવાનો પ્રયત્ન એક સનિષ્ઠ પ્રયત્ન થયો છે। એની સાથે સાથે આપણી ભાષાના ઉત્તમ જે સર્જક છે, નરસિંહ મહેતા હોય કે અન્ય કોઈ સર્જક હોય, એમના સંદર્ભે પરિસંવાદથી માંડીને નાટકથી માંડીને વિવિધ વિધાઓ દ્વારા પણ આમ જનતા સુધી પહોંચવાનો એક સનિષ્ઠ પ્રયત્ન અકાદમીનો રહ્યો છે। તો એ માટે આપણે અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા સાહેબ અને એમની પૂરી ટીમને ખૂબ તાળીઓથી આવકારીએ અને ઝા સાહેબને વિનંતી કરું કે આ સૌ કવિઓનું પુસ્તકથી અભિવાદન કરો। અકાદમીના જ આ પબ્લિકેશન્સ છે તો આ સૌ કવિઓને વધાવે। સૌ પ્રથમ મેગી હસનાની, નિરંજનભાઈ યાજ્ઞિક, કવિશ્રી માધવ રામાનુજ, તુષાર શુક્લ, કવિશ્રી તુષાર શુક્લ, કવિશ્રી કૃષ્ણ દવે અને પ્રીતમ લખલાડી। સર એક જ મિનિટ, પ્રસંગોચિત બે વાત પુસ્તક દિવસની પણ છે ને સુંદર જી
બે જ મિનિટ લઈશ, પણ હરદ્વારે બહુ સરસ વાત કરી. પહેલાં તો આપ સૌનું બહુ સ્વાગત કરું છું. અને આ હોલમાં આ સ્વર્ણિમ જયંતિ વખતે જ્યારે હું સેક્રેટરી હતો ત્યારે અમે આ હોલ બનાવેલો, અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ અહીં આવેલા ત્યારે ચિનુભાઈને કહેલું કે આ હોલ તમે સાચવજો. ચિનુભાઈને યાદ છે આજે કહ્યું કે નરેન્દ્રભાઈ અહીંથી ઉતરતો એટલે કે કોઈ ભાષણ નથી કરવું, અહીંયા વિનોદભાઈને બધા બેઠેલા, વિનોદ ભટ્ટ ને બધા, એમને મળવા જ આવેલા સાહેબ. અને એમને ચિનુભાઈને અને વિનોદ ભટ્ટને બધાને કહી ગયેલા કે ભાઈ તમે આ સાચવજો, આ મિલકત સ્વર્ણિમ જયંતિ નિમિત્તે ઊભી કરી અને આનું નામ સંસ્કૃતિ પાડી ઉમાશંકર જોશીની યાદ કરી. બધા લોકો ઉમાશંકર જોશીને યાદ કરે છે પણ બધાને ખબર નથી કે ઉમાશંકર જોશી માટે થોડું કામ પણ કરવું પડે. એટલે ખાલી નાનકડી વાત કરું કે હમણાં એક વર્ષ પૂરું થયું, આમ તો અકાદમી કાયમ માટે કામ કરતી જ હતી પણ હમણાંથી વધારે સ્વાયત્તતા મળી. જ્યારે હું સરકારી અધિકારી હતો ત્યારે અધ્યક્ષ હતો, પણ હવે નિવૃત્ત થયા પછી નાગરિક તરીકે, જ્યારે સ્વતંત્ર નાગરિક થયો દેશનો સરકારી અધિકારીમાં, તે પછી સ્વાયત્ત અકાદમીનો હું અધ્યક્ષ થયો છું. અને ગૌહત્તીમાં ચિનુભાઈ હમણાં મીટિંગ હતી દેશની બધી અકાદમીઓને, તો કોઈ બહુ ગૌરવભેર કહેતા હતા, બધા અધિકારીઓ જ હતા, જોકે ક્યાંય ચૂંટણી થતી નથી આખા દેશમાં કોઈ પણ અકાદમીમાં, એટલે કે નોબેલ પ્રાઇઝની કમિટીમાં પણ ચૂંટણી નથી, ઓસ્કારની જ્યુરીમાં પણ ચૂંટણી નથી. એટલે ચૂંટણીથી જ સ્વાયત્તતા આવે છે, એક ગેરસમજ છે, અપરિપક્વતા છે, પણ એ તો એની આપણે ચર્ચા કરવાનો મંચ પણ નથી. પણ બધા કોઈ કે મેં 15 કાર્યક્રમો કર્યા, અને કોઈ કે મેં 20 કાર્યક્રમો કર્યા, અને મારો એટલે મેં કીધું અમે 80 કાર્યક્રમો કર્યા, અને હવે અમે હિસાબો મેળવીએ છીએ ત્યારે ખબર પડે છે કે 100 પણ વધારે કાર્યક્રમો થઈ રહ્યા છે. અને તમને જાણીને બહુ આનંદ થશે કે આ 27મી એટલે બુધવારે બપોરે 2:30 ગોવર્ધનરામ માધવરાવ ત્રિપાઠીની ટપાલ ટિકિટ જે વડાપ્રધાને મંજૂર કરી છે એ તૈયાર થઈને આવી ગઈ છે, અને ચીફ પોસ્ટ માસ્ટર જનરલ એનું પહેલું આલ્બમ લઈને મુખ્યમંત્રીને આપવા આવવાના છે. એટલે મેં કીધું તમે ખાલી આપવા આવો એમ નહીં, નાનકડો પ્રસંગ પણ કરવો પડે. એટલે મેં ગાંધીનગરમાં જ એક કાર્યક્રમ યોજી કાઢ્યો છે, અને ગોવર્ધનરામ માધવરાવ ત્રિપાઠીના યાદમાં 5 રૂપિયાની ટિકિટ બહાર પાડવાની છે. એટલે અકાદમી આવે, અને એ પ્રસંગે રમણભાઈ નીલકંઠનું સમગ્ર સાહિત્ય, એના 4 મોટા ગ્રંથ, એનું વિમોચન પણ એ દિવસે સાથે જ કરવાના છે. એટલે અકાદમી સતત કશુંક ને કશુંક કરવા માટે મથીએ છીએ, અને નાના નાના બોડેલી જેવામાં, અને હજી તો એનાથી પણ નાના ટાઉન બોડેલીમાં તો એવું થયું કે કવિ સંમેલન હતું તો લોકો કવિઓને જોવા માટે ઉમટેલા, પછી જોઈને જતા રહ્યા. એટલે બધાને એમ થાય કે છા આ પેલું પાઠ્યપુસ્તકમાં જેનું નામ આવે છે એ માણસને જોઈએ તો ખરા કેવા છે. એટલે અમે એવા નાના નાના ગામોમાં આ વખતે પણ કરવાના છીએ. બધા જિલ્લાઓ કવર કર્યા એ તો ભાઈએ કહ્યું, હરદ્વાર ભાઈએ, હજી પણ નાના તાલુકા સ્થળે પણ જવું છે. અને પહેલી વખતે આદિવાસી સાહિત્યોત્સવ કર્યો, હમણાં જે ચતુર્દિશ કાર્યક્રમ કર્યો અમે, આ પશ્ચિમમાં આ બાજુ નરસિંહ મહેતા, પૂર્વમાં આદિવાસી ઉત્સવ, સુરતમાં નર્મદ ઉત્સવ, અને ઊંઝામાં ચિનુભાઈના અધ્યક્ષપદે અમે નાટ્યોત્સવ માર્ચ મહિનામાં એક સાથે 5 દિશાઓ અને ઇન્દોરમાં આનંદ તરંગનો પ્રયોગ કર્યો. એટલે જોતો જોતો દવેને લઈને ગયા, કારણ કે એ લોકો કહે કે તમે સિરિયસ સાહિત્ય એકદમ ના લાવશો, થોડું હાસ્ય લાવો. તો અમે ચારેય બાજુ આ બધી મહેનત કરી રહ્યા છીએ, અને આપ સૌ સહકાર આપો છો. આ હોલને આપણે બરાબર જીવંત કરવો છે. આટલો રિસ્પોન્સ મળે અથવા આનાથી પણ વધારે મળે ત્યારે આપણે વધારે કાર્યક્રમો કોઈ રેગ્યુલર ફોર્મમાં કરશું. અને હરદ્વારને બધા મિત્રો ઘણા છે, એ બધા આપણે સાથે રહીને કંઈક શનિવારે જ થાય કે ક્યારે થાય એ ચિનુભાઈ આપણે બેસીને નક્કી કરીએ, એ રીતે કાર્યક્રમ કરશું. આપ સૌનું ફરી એકવાર સ્વાગત, અને હરદ્વારને કાવ્યાધ્યક્ષની મંજૂરી સાથે કાર્યક્રમ શરૂ કરવા. ખૂબ ખૂબ આભાર જ્યાં સાહેબ, કાર્યક્રમનો ઉગાડન ઉપાડ કરી આપ્યો, અને સાહેબે કહ્યું એમ ખરેખર આવા નાના સેન્ટરમાં એક વાતાવરણ ઊભું થયું, એ બોડેલી જેવા વાતાવરણ હોય કે. હમણાં જ્યાં સાહેબ બન્યું કે અહીંયા કેટલાક આવ્યા છે, ચિત્ર પ્રદર્શન ક્યાં આગળ છે, એટલે મેં ના એ તો નીચે છે. અચ્છા અચ્છા, અહીંયા શું છે? અહીંયા કવિ સંમેલન એટલે કે કાવ્ય પ્રદર્શન છે. અમે કહ્યું કાવ્ય પ્રદર્શન નહીં પણ કાવ્ય દર્શન અહીંયા ચોક્કસ છે.
ત્યારે અહીંયા લગભગ દરેક અને નામથી બોલાવી શકાય ગુજરાતી ભાષા સાથે કોઈક ને કોઈક રીતે સંલગ્ન જેવા ભાવકો અહીંયા ઉપસ્થિત છે, ત્યારે હું ફરી એકવાર ઉમળકાથી સ્વાગત કરીએ છીએ. વિશ્વ પુસ્તક દિવસ છે એટલે કવિ રમેશ પારેખની પુસ્તકોની છાજલીના કેટલાક અંશથી કાર્યક્રમનો પ્રારંભ કરીએ. છાજલી પર પુસ્તકો અથી જ્ઞ સુધીના દુનિયાના નકશા જેવો મારો અભ્યાસ ખંડ લટકે છે વિશ્વમાં. છાજલી પર પુસ્તકો એમ કહું ત્યાં છાજલી તળે ઠોકેલા ખિલ્લા મને કરે છે ચૂપ, ને તે કહે છે આ તો ફરિશ્તાઓની વસ્તી છે, ને છાજલી હકારમાં વધુ ઝૂકે છે. છાજલી પર પુસ્તકો એમ કહું છું ત્યાં છાજલી તળે ઠોકેલા ખિલ્લા મને કરે છે ચૂપ, તે કહે છે આ તો ફરિશ્તાઓની વસ્તી છે. અહીં શબ્દોનો બગીચો મગમગે છે એમ બબડતું કોઈ પુસ્તક, મારા બે પૃષ્ઠ વચ્ચે છે સ્વર્ગ એવું જાહેર કરે છે કોઈ ઝીણુકડી ચોપડી. અલ્યા અહીં તો બધી ભાષાઓ ગાય છે ગીત, ગીત ફૂટપાથ પર ઠૂંઠવાતા ભિખારીઓના ગીત, ખૂણે બેસી આંસુ પાડતી નવ વિધવાઓના ગીત, યુદ્ધમાં કપાઈ ગયેલા નવ સૈનિકના ગીત, હોસ્પિટલમાં કણસતા રૂગણોના ગીત, માનવ્યના ગીત, માનવ્ય માટે ઝૂમતા ચપટીક શ્વાસોના ગીત, નિશ્વાસ નાખી રસ્તે જતા થાકેલા પ્રવાસીઓના, જ્યાં વિશ્વની તમામ સુંદરતા ગોપી બનીને રાસ રમે છે, મારું અંતર એમાં ફેરફટુડી ભમે છે. ધર્મનો ધ બે પૂંઠા વચ્ચેથી નીકળીને બીજા પુસ્તકમાં વધ કરવા નથી જતો. તો ઉપદેશકો હોશિયાર, મારી છાજલી પર પુસ્તકોની કતાર, જેમાં પ્રત્યેક ધર્મને મનુષ્ય પ્રતિષ્ઠિત પુરબહાર, તમારા કંઠી કંઠા મારા અભ્યાસ ખંડને ન અભડાવે. તમારા કંઠી કંઠા મારા અભ્યાસ ખંડને ન અભડાવે, બીભત્સતા મારા ખંડના બારણા ન ખખડાવે, તો બસ આખા વિશ્વમાં સૌથી પવિત્ર જગા છે મારા પુસ્તકોની છાજલી, મારો અભ્યાસ ખંડ તીર્થ છે મારા માહેલાનું. તમે આવો તો તમારું સ્વાગત છે. તો આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. અને આ પુસ્તકમાંથી સીધા મસ્તક સુધી, એટલે અહીંયા જે સર્જકો તમારા સુધી પહોંચવાના છે, ત્યારે કાવ્યનો પ્રારંભ, આ કાવ્ય સત્રનો પ્રારંભ આપણે દુબઈથી ખાસ આપણી વચ્ચે ઉપસ્થિત રહેલા એક કવિત્રીને પ્રસ્તુત કરીશું. અને અમે તુષારભાઈ, આજનો સમય એ લેડીઝ ફર્સ્ટ અને લેડીઝ મસ્ટનો છે, ત્યારે મેગીબેન તાજેતરમાં જ અસ્મિતા પર્વમાં એમનું સુંદર પરફોર્મન્સ કાવ્ય દ્વારા કરીને આવ્યા છે. તાજેતરમાં જ મેગીબેનનું કાવ્ય સંગ્રહ દ્વારકા મુકામે પ્રગટ થયો છે, ત્યારે એમને ખૂબ શુભેચ્છા આપીએ કે આ કાવ્ય સંગ્રહ દ્વારા આપ વધુને વધુ કાવ્ય ભાવકો સુધી પહોંચાડો. તો ગુજરાતી કવિતાનો એક નવો મજબૂત અવાજ એટલે મેગી હસનાની. જી બિલકુલ, દરિયાપારનો, બિલકુલ દરિયાપારનો પણ એક, ડાયસ્પોરાનો પણ એક મજબૂત અવાજ આપણી સાથે છે. જી જે પ્રીતમભાઈ, હું આપની વાત કરવાનો છું. એ જોવે છે એટલે એ રીતે મારા સૌ વડીલ કવિઓ અને ચિનુ કાકા તેમજ આપ સૌને મારા પ્રણામ. એક મતલબ એ છે થી શરૂઆત કરું છું. સાગર સમક્ષ તરસ લઈ ખાલી ગયા અમે, સાગર સમક્ષ તરસ લઈ ખાલી ગયા અમે, શું છે હૃદયમાં એમ ના પામી ગયા અમે. મનને હજારો વાર મનાવ્યું અને પછી, મનને હજારો વાર મનાવ્યું અને પછી પાછા તમારા દ્વાર પર આવી ગયા અમે. તારી હવે ફરજ બને નજદીક આવ દોસ્ત, તારી હવે ફરજ બને નજદીક આવ દોસ્ત,
આવી શકાય એટલું આવી ગયા અમે. તારી હવે ફરજ બને નજીક આવ દોસ્ત, આવી શકાય એટલું આવી ગયા અમે. અહીં એક જણ મારી પાછળ પડ્યું છે, અહીં એક જણ મારી પાછળ પડ્યું છે ને બીજું મરણ મારી પાછળ પડ્યું છે. હું દરિયાને છોડીને આગળ વધી છું, હું દરિયાને છોડીને આગળ વધી છું, કોઈ રેત કણ મારી પાછળ પડ્યું છે. બીજા એક મતલા એને શેર, એવું નથી કે પ્રેમમાં રડતી મૂકી હતી, એવું નથી કે પ્રેમમાં રડતી મૂકી હતી, આંખોથી ઉદાસીને બસ ખરતી મૂકી હતી. દરી જંગલમાં આજે આદિ માનવ દેખાયો, અને જંગલમાં આજે આદિ માનવ દેખાયો, અને પથ્થરની વચ્ચે આગને ઠરતી મૂકી હતી. તારા વિચારો એ પછી આવ્યા જ ના કદી, તારા વિચારો એ પછી આવ્યા જ ના કદી, મેં સ્વપ્નમાં અડધી ગઝલ લખતી મૂકી હતી. તારા વિચારો એ પછી આવ્યા જ ના કદી, મેં સ્વપ્નમાં અડધી ગઝલ લખતી મૂકી હતી. હતું દિલ જો દરિયા બન્યું એ બધાનું, હતું દિલ જો દરિયા બન્યું એ બધાનું, પછી લાગણી થઈ રમકડું મજાનું. મોહબ્બતના વરસાદની એ શરત છે, મોહબ્બતના વરસાદની એ શરત છે, રહેવાનું કોરું ને ભીનું થવાનું. મોહબ્બતના વરસાદની એ શરત છે, રહેવાનું કોરું ને ભીનું થવાનું. જગત ધૂંધળું ધૂંધળી મારી હસ્તી, જગત ધૂંધળું ધૂંધળી મારી હસ્તી, ભલું થાય આ એક વાતે નશાનું. જગત ધૂંધળું ધૂંધળી મારી હસ્તી, ભલું થાય આ એક વાતે નશાનું. સુખી હોય સંસાર મારો ને હું પણ, સુખી હોય સંસાર મારો ને હું પણ, બનું માં એ સપનું હતું મારી માનું. સુખી થાય સુખી હોય સંસાર મારો ને હું પણ, બનું માં એ સપનું હતું મારી માનું. અને એક અંતિમ ગઝલ ઉર્દુમાં પણ વાંચજે. મારા દિલ પર શું વીતે છે હું જાણું છું, તું શું જાણે. મારા દિલ પર શું વીતે છે હું જાણું છું, તું શું જાણે. એકલતા કેવી પીડે છે હું જાણું છું, તું શું જાણે. તું હૈયાને સમજે પથ્થર પણ એમાં ધબકારા થઈને, તું હૈયાને સમજે પથ્થર પણ એમાં ધબકારા થઈને, અંદર તડતડ શું તૂટે છે હું જાણું છું, તું શું જાણે. ચાંદો સૂરજ પર્વત પંખી ફૂલો નદીઓ ને સાગર, ચાંદો સૂરજ પર્વત પંખી ફૂલો નદીઓ ને સાગર, શા માટે તારું પૂછે છે હું જાણું છું, તું શું જાણે. આખર રસ્તો આખર આશા, આખર રાતો આખર શ્વાસો, આખર રસ્તો આખર આશા, આખર રાતો આખર શ્વાસો, આખર કઈ પડને ઝંખે છે હું જાણું છું, તું શું જાણે. ને અંતિમ શેર, આપી સગળી ચીજો ને તે ચિંતા છોડી નાતું તોડ્યો, આપી સગળી ચીજો ને તે ચિંતા છોડી નાતો તોડ્યો, પણ જીવતરમાં શું ખૂટે છે હું જાણું છું, તું શું જાણે. મેં ખુદ પર ખુદ સંવરતી જા રહી હું, મેં ખુદ પર ખુદ સંવરતી જા રહી હું, તુમ્હારા ધ્યાન જો રખને લગી હું. કહાં પરવાઝ મિલ સકતી થી એસી, કહાં પરવાઝ મિલ સકતી થી એસી, તુમ્હારી સોચ મેં જો ઉડ રહી હું. અગર ચાહો ઉડા લે જા સકોગે, અગર ચાહો ઉડા લે જા સકોગે,
मैं अपने जिस्म के बाहर खड़ी हूँ, अगर चाहो उड़ा ले जा सकोगे, अगर चाहो उड़ा ले जा सकोगे, मैं अपने जिस्म के बाहर खड़ी हूँ। एक मतला और दो तीन शेर। कभी जब रात को उठ बैठती हूँ, कभी जब रात को उठ बैठती हूँ, तो पलकों से सितारे पहुँचती हूँ। इबादत करना आसान तो नहीं पर, इबादत करना आसान तो नहीं पर, तेरे बारे में अक्सर सोचती हूँ। इबादत करना आसान तो नहीं पर, तेरे बारे में अक्सर सोचती हूँ। वो एक लम्हा के जब तू सामने हो, वो एक लम्हा के जब तू सामने हो, हजारों बार दिल को थामती हूँ। मेरी आंखों को बारिश देने वाले, मेरी आंखों को बारिश देने वाले, तेरे आंगन की मिट्टी चाहती हूँ। मेरी आंखों को बारिश देने वाले, बहुत शुक्रिया, मेरी आंखों को बारिश देने वाले, तेरे आंगन की मिट्टी चाहती हूँ। बहुत शुक्रिया। मेरी आँखों को बारिश देने वाले अने गुजरात में मोहब्बत ना वरसाद नी आज ये अनोखी प्रथा एटले एक ज वात जारे एक ज कवि बे भाषा में करे छे त्यारे ए अभिव्यक्ति नु केवु नवु आकाश आपणी सामे आवतु होय छे एनो एक सुंदर उदाहरण मैगी असनानी प्रस्तुत करे। सुंदर उर्दू अने गुजराती बन्ने गजलों में सुंदर एमना प्रस्तुति ना नवा आया के वस्त्र भीना हो नितारी नाखिए, वस्त्र भीना हो नितारी नाखिए, पण उदासी क्या उतारी नाखिए। वस्त्र भीना हो नितारी नाखिए, पण उदासी क्या उतारी नाखिए, फूल महक्या जेवी थई छे लागणी, फूल महक्या जेवी थई छे लागणी, चालो तमने पण विचारी नाखिए। तो आ कविनो अंदाज छे, पण हवे जे कवि तमारी समक्ष आवे छे एनो बिल्कुल जुदो अंदाज, ए प्रेमनी अभिव्यक्ति होय तो पण ए जुदी रीते आवे अने अंग्रेजी भाषाना शब्दो एनी कवितामां एवी सलुकाईथी आवे छे अने अंग्रेजी भाषाने एमां कोई विशेष जाणकार न होवा छतां पण ए एमां ओळगी ओगळी जाय छे। कम्प्यूटरनी परिभाषा होय, आधुनिक परिभाषा होय, પણ એ સુંદર રીતે બખૂબી રીતે એ કાવ્યમાં મૂકી આપે છે। એ કવિ એક જગ્યાએ એવું કહે છે કે કોક હૃદયને ચાર્જ કરાવે, કોક સ્વપ્નનો બલ્બ જલાવે, કોક હૃદયને ચાર્જ કરાવે, કોક સ્વપ્નનો બલ્બ જલાવે, કોક હૂંફનું હીટર ચલાવે, કોક પ્રેમનું મીટર ચલાવે, ક્યાંક સ્કાયમાં, ક્યાંક ખાઈમાં, ક્યાંક શિશુની ફ્રેશ આઈમાં, ક્યાંક સ્કાયમાં, ક્યાંક ખાઈમાં, ક્યાંક શિશુની ફ્રેશ આઈમાં, સંવેદનને વહેતું રાખે એવો કેબલ બની ગયો છું, પગમાં 100-100 પંક્ચર તોય ભાર ઉંચકવા માટે એબલ બની ગયો છું, ને ઝીંકાતા ગાની વચ્ચે આપોઆપ જ અનબ્રેકેબલ બની ગયો છું। કવિ શ્રી કૃષ્ણ દવે, ખૂબ તાળીઓ સાથે કવિ શ્રી કૃષ્ણ દવે। બિલકુલ નવી રચનાથી શરૂઆત કરું છું। આજે શનિવાર છે, શીર્ષક છે બોસ। ~95% સળગી ગયેલી બસે અંતિમ શ્વાસ લેતા પહેલા કહ્યું, યાદ છે તમને, રોડ ઉપર બાંધેલી છાપરી વાળા બસ સ્ટેન્ડે બેઠા બેઠા તો તમે 10 વાર પૂછી લેતા, બસ ક્યારે આવશે, બસ ક્યારે આવશે, અને હું આવું ત્યારે હોંશે હોંશે ગોઠવાઈ જતા બારી પાસે, અને નાની નાની હથેળીઓ બહાર કાઢીને આવજો આવજો કહીને ભરી મુકતા આખી સીમને। યાદ છે તમને,
બ્લૂ ચડ્ડી અને સફેદ શર્ટ પહેરી નાનકડું દફતર લટકાવી તમે ઉભા રહેતા ગામના વડલા નીચે મારી રાહ જોતા, અને હું આવું એટલે કૂદી પડતા મારી સીટ પર, જાણે માનો ખોળો ખૂનતા ના હોઉં એ રીતે. યાદ છે તમને હટાણું કરવા ગયેલા બાપુને લઈને મોતીઓ ઉતરાવવા ગયેલી માને લઈને ભાણેજ સાથે પિયર રહેવા આવતી બહેનને લઈને નિશાળે ગયેલી દીકરીને લઈને તમારી પેઢી દર પેઢીએ મૂકેલા વિશ્વાસને લઈને રોજ સાંજે હું જ તો પાછી આવતી હતી તમારા ગામમાં. મને સળગાવતા પહેલા તમારા હાથ કંપી તો ઉઠ્યા હશે જ, પણ તમને માણસમાંથી ટોળું બનાવી નાખતા એ લોકોને એટલું તો પૂછી જોજો. તમે ક્યારે બસમાં બેઠા છો ખરા? બીજી એક નવી જ રચના. ઢેફો સમજીને તમે ફેંકી ગયો ધૂળમાં, ઢેફો સમજીને તમે ફેંકી ગયો ધૂળમાં કે સોનાના ત્રાજવેથી તોલો, અમને હું ફેર પડે બોલો. આંગળીઓ પકડીને ક્યાં આવ્યા હતા કોઈની? આંગળીઓ પકડીને ક્યાં આવ્યા હતા કોઈની? તે ભૂલા પડવાથી અમે ડરીએ? આંગળીઓ પકડીને ક્યાં આવ્યા હતા કોઈની? તે ભૂલા પડવાથી અમે ડરીએ? અરે માર્ગને પગલાને મોજ પડી જાય એમ આપણે તો આપણામાં ફરીએ. કે લેરખીને જોઈ ઘણા ભોગળ ભીડે, કે લેરખીને જોઈ ઘણા ભોગળ ભીડે ને વળી કોઈ કહે બારીઓ તો ખોલો, તે અમને હું ફેર પડે બોલો. અમને હું ફેર પડે બોલો. સાહેબ આ તો અમે કવિઓ છીએ સાહેબ, અમારી મસ્તી અમારો મિજાજ અલગ જ હોય છે. વગડે વેરાન હારે વાતું મંડાણી, કે વગડે વેરાન હારે માતું વાતું મંડાણી ને મન થયું ઉગ્યા તો ઉગ્યા. વગડે વેરાન હારે વાતું મંડાણી ને મન થયું ઉગ્યા તો ઉગ્યા. આપણે ક્યાં માળીને ગરગર વાગ્યા હતા? આપણે ક્યાં માળીને ગરગર વાગ્યા હતા? કોચ લગી પૂગ્યા તો પૂગ્યા. અરે ડાળી ઉપર ઝૂલે છે આખું આકાશ, ડાળી ઉપર ઝૂલે છે આખું આકાશ, એમાં પોપટ બેહે કે વળી હોલો, હવે અમને હું ફેર પડે બોલો. અને સાહેબ આપણે ક્યાં પરપોટા ભેગા કરવાતા? આપણે ક્યાં સાહેબ કવિતા કરીએ છીએ ને, અમારો કોઈ આશય નથી. સાચું કોઈ આશય નથી અમારો, અમારે કશું સાબિત નથી કરતું. કે આપણે ક્યાં પરપોટા ભેગા કરવાતા? તે કાંઠે જઈ માથા પછાડીએ. આપણે ક્યાં પરપોટા ભેગા કરવાતા? તે કાંઠે જઈ માથા પછાડીએ. પણ એકાદો મરજીવો મૂળ લગી પહોંચે ને તો જ અમે બારણું ઉઘાડીએ. એકાદો મરજીવો મૂળ લગી પહોંચે ને તો જ અમે બારણું ઉઘાડીએ.
કે પામી ગયાની બૂમ પાડી પાડીને ભલે પડછાયા પાડે ને આ રોલો હવે અમને હું ફેર પડે બોલો. પામી ગયાની બૂમ પાડી પાડીને ભલે પડછાયા પાડે ને આ રોલો હવે અમને હું ફેર પડે બોલો. કે ઢેફું સમજીને તમે ફેંકી દો ધૂળમાં કે સોનાના ત્રાજવેથી તોલો અમને હું ફેર પડે બોલો. પણ એકાદો મરજી મૂળ લગી પહોંચે તો જ અમે બહાર નું ઉખાડી. પામી ગયાની બૂમ પાડી પાડીને ભલે પડછાયા પાડે ને રોલો હવે અમને હું ફેર પડે બોલો. ત્રીજી નવી રચના, બિલકુલ એ ક્રમમાં જ હું ચાલુ છું કે છેલ્લા સમયમાં જે લખાયેલી છે. સાહેબ, આ બધું કરતા 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 એ જે પરિપક્વ કવિઓ જે થયા છે અને જે નીવડ્યા છે એનો ચહેરો ક્યારેક જોજો સાહેબ. અથવા તો જેણે કશું જાણ્યું છે એના ચહેરાની પ્રસન્નતા તમે જોજો સાહેબ. પરમ શાંતિ હશે. અને પછી ત્યાં કઈ નથી રહેતું, માત્ર એટલું જ રહે છે કે આપણે તો મલકાતા રહીએ જાણ્યાનો માણ્યાનો ઝીણું ખાણ્યાનો અનુભવા ગામને હું કહીએ. આપણે તો મલકાતા રહીએ જાણ્યાનો માણ્યાનો ઝીણું પીછાણ્યાનો અનુભવા ગામને હું કહીએ. અરે મૂળ લગી પહોંચ્યાનો કુંપળમાં માલ્યાનો ઉઘડ્યાનો ઢંઢેરો પીટવો. ઢંઢેરો પીટવો નવરાતો કહેશે ઉકેલી દો ગૂંચ. સાહેબ ઢંઢેરો પીટાઈ જાય ને એટલે લાઈન લાગે તમારે ત્યાં. કે મૂળ લગી પહોંચ્યાનો કુંપળમાં માયલાનો ઉઘડ્યાનો ઢંઢેરો પીટવો નવરા તો કહેશે ઉકેલી ગયો ગૂંચ ને ઉપરથી દોરો પણ વીટવો. વણમાં ગયું, અરે વણમાં ગયું વૈતરું આ કરવા કરતા તો હાલ જંગલમાં ઝરણું થઈ વળીએ. આપણે તો મલકાતા. અને જ્યાં આવી અદ્ભુત સાધના અથવા તો આ એક સ્ટેજ હોય ત્યાં એવી એવી ઘટનાઓ બનતી હોય છે ને તે કોઈને કહેવા નથી જઈ શકતી. કે ભીતર વરસી જ્ઞાની પથ્થર પીગળી જ્ઞાની ભીતર વરસી જ્ઞાની પથ્થર પીગળી જ્ઞાની ઘટના શું છાપામાં છાપીએ. વગડે ઉગી જ્ઞાની, અરે સૂરજને પી જ્ઞાની તમને હું સાબિતી આપીએ. કે રંગો સુગંધોના અવસર ઉજવા, ચલો કાકા જોયું કે રંગો સુગંધોના અવસર ઉજવા તો હવે ખરવાનો લાવો ના લઈએ. આપણે તો મલકાતા રહીએ ને ઘોંઘા તો હંમેશા કરશે ઘોંઘાટ. કે ઘોંઘા તો હંમેશા કરશે ઘોંઘાટ એના ઉત્તરમાં આપણે હું જાગવું. એમ કહેવાય છે કે જે પામી ગયો છે યોગ નિદ્રામાં મસ્ત હોય છે, એ અર્થમાં કદાચ અહીંયા મેં મૂક્યું છે. કે ઘાંઘા તો હંમેશા કરશે ઘોંઘાટ એના ઉત્તરમાં આપણે હું જાગવું.
આપણને આવડે છે. અંતરના અણસારે વાંસળી બનીને ક્યારે વાગું. ઘાંઘા તો હંમેશા કરશે ઘોંઘાટ, એના ઉત્તરમાં આપણે શું જાગવું? મને તો એવું લાગે છે કે ઉત્તર દેવા જ નહીં છે. ઘાંઘા તો હંમેશા કરશે ઘોંઘાટ, એના ઉત્તરમાં આપણે શું જાગવું? આપણને આવડે છે અંતરના અણસારે વાંસળી બનીને ક્યારે વાગવું. તો નાનકડી સમજણની છાયડી મળી, આવી નાનકડી સમજણની છાયડી મળી તો આવા તડકા શું કામ હવે સહીએ. આપણે તો મલકાતા રહીએ, જાણ્યાનો માણ્યાનો ઝીણું પીછાણાનો અનુભવ આ ગામને હું કહીએ. આપણે તો મલકાતા કાલે ભાવનગર માં હતો બાળકોની વચ્ચે, અને એક બાળકે એટલો સુંદર પ્રતિભાવ આપ્યો. પછી સાહેબ આ ખરેખર બનેલી ઘટના વિજ્ઞાન નગરીમાં, એ એક નાનકડી છોકરી હતી અને કીધું કે શું લાગ્યું તને, અને એણે કીધું કે આ સાહિત્યમાં આવવામાં ખોટું તો નથી. તો સાહેબ અમે તો જ્યારથી કંઈક સમજણ આવી ત્યારથી તાલુકો ગામડો જ્યાં જ્યાં મોકો મળ્યો ત્યાં ગયા છીએ. બાળકોની વચ્ચે એક ગાયને છલકાયા છે કેન ભરી ભરીને અહીંથી સીધા ઉપાડો ને પ્લેન. ઓ મધમાખી બેન, ઓ મધમાખી બેન, કહે લીમડો આપું તમને સરસ મજાની ડાળ, બાંધો ત્યાં મધપૂડો રાખું હું એની સંભાળ. અરે તમે કહો તો લખી આપીએ લાવો કાગળ પેન. ઓ મધમાખી બેન, ઓ મધમાખી બેન, ફૂલ કહે આ મીઠા રસના છલકાયા છે કેમ, ભરી ભરીને અહીંથી સીધા ઉપાડોને પ્રેમ. સગા સંબંધીઓને જલ્દી જલ્દીથી બોલાવો, બધા મળીને સાથે લોટો મીઠો મીઠો લાવો. કે વાત સાંભળી મીઠી, વાત સાંભળી મીઠી, સૌના ઉતરી જાશે ઘેન. ઓ મધમાખી બેન, ઓ મધમાખી બેન, કુદી પડો યા હોમ કરી સૌ મીઠા મધના નામે, કુદી પડો યા હોમ કરી સૌ મીઠા મધના નામે, આવે તેને તરત મોકલો સુગંધને સરનામે. કુદી પડો યા હોમ કરી સૌ મીઠા મધના નામે, આવે તેને તરત મોકલો સુગંધને સરનામે. અરે ક્યાંક અમે કરમાઈ જશું, ક્યાંક અમે કરમાઈ જશું તો ચૂકી જશો ટ્રેન. ઓ મધમાખી બેન, ઓ મધમાખી બેન, ફૂલ કહે આ મીઠા રસના છલકાયા છે કેમ, ભરી ભરીને અહીંથી સીધા ઉપાડો ને પ્લેન. ઓ મધમાખી બેન, ઓ મધમાખી બેન. ક્યાં વાત કવિ, અંતરના અણસારે વાંસળી બનીને વાગતા આ કવિ માટે ખરેખર ખૂબ તાળીઓ છે, અભિવાદન કરીએ. અરવિંદ ભટ્ટે કહ્યું છે કે એક પીછું મોરનું શોધતા શોધતા છેક પહોંચી જવાયું ગોકુળમાં. તો આ કવિ છે, અને પહેલી કવિતા તો સાંપ્રત સમયને લઈને એમણે બસની કવિતા રજૂ કરી. એના માટે કૃષ્ણભાઈ, પહેલી કવિતા માટે હું તમને હાર્દિક અભિનંદન આપું છું. હાર્દિક પટેલ
તો હવે હરજીવન દાફડાના એક બે શેર સાથે વાતને આગળ આપણે દબાવવાનો પ્રયત્ન કરીએ કે એમના બરના જવાબો આપણી પાસે નથી, એમના બરના જવાબો આપણી પાસે નથી, શ્વાસના ચોક્કસ હિસાબો આપણી પાસે નથી, ને એક ઊંચા કૂદ કે આકાશને આંબી શકે એટલા મજબૂત ખ્વાબો આપણી પાસે નથી, ને સહેજ અમથું સૂંઘવાથી આખું મહેકી ઉઠે એટલા સક્ષમ ગુલાબો આપણી પાસે નથી, ને વૈભવી સામાનથી છલકાય છે ઘર આપણા, વૈભવી સામાનથી છલકાય છે ઘર આપણા, કોઈ ખૂણામાં કિતાબો આપણી પાસે નથી. આભાર બે ચાર તાળીઓ માટે. કવિને જ એપ્રિશિએટ કરવા એવું નહીં, સંચાલકને પણ તુષારભાઈ એપ્રિશિએટ કરશે. હવે જે કવિને તમારી સમક્ષ પ્રસ્તુત કરું એ પહેલા ગુણવંત શાહે સરસ કહ્યું છે કે એક પુસ્તક પ્રગટ થાય ત્યારે જગતનું થોડું અંધારું ઓછું થતું હોય છે. અને ગુણવંત શાહે એક જગ્યાએ બીજી પણ બહુ સરસ વાત કહી છે કે જે ઘરમાં સારા 10 પુસ્તકો ન હોય એ ઘરે દીકરી આપવી નહીં. સાચી વાત. વિનોદ ભટ્ટે એમાં પૂર્તિ કરી કે ગુણવંત શાહે આવું સ્ટેટમેન્ટ દીકરીને પરણાવી દીધા પછી કરી હતી. ખૂણામાં રહીને સતત લખ્યા કરે છે. કોઈ પ્રકારનો કૃષ્ણ દવે એની કવિતામાં જે વાત આવી, કોઈ પ્રકારનો ઢંઢેરો પીટ્યા વગર એક નિસ્બત સાથે સતત કેટલાય વર્ષોથી એમની કાવ્યયાત્રા અકબંધ રહી છે. આજે આપણો આનંદ છે કે આ સિનિયર મોસ્ટ કવિ આપણી સાથે છે, કવિ શ્રી નિરંજન યાજ્ઞિક. હા, મહેશભાઈ યાજ્ઞિક ખૂબ જાણીતા નવલકથાકાર, એમના મોટા ભાઈ છે અને સાહિત્ય આખું પરિવાર જ સાહિત્ય બહેન પણ અધ્યાપક તરીકે સતત કાર્ય કરી રહ્યા છે, એટલે સમગ્ર પરિવાર સાહિત્ય સાથે જોડાયેલું છે. નિરંજનભાઈ છીએ આપણે તો શ્વાસના માળા છીએ, પાંખ ચાલે ત્યાં લગીનો સાથ છે. આપણે તો શ્વાસના માળા છીએ, પાંખ ચાલે ત્યાં લગીનો સાથ છે, ને માર્ગે જાતા વળી ભેળા થયા, માર્ગે જાતા વળી ભેળા થયા તો એમ માનો કે ઘડી સંગાત છે. એક ગીતથી શરૂઆત કરી. એક વાર દરિયાએ શમણામાં આવીને રમવાની કીધી માગણી, એક વાર દરિયાએ શમણામાં આવીને રમવાની કીધી માગણી, ધોધમાર ઉભરાણી મારામાં ફીણ ફીણ થઈને વેરાવાની લાગણી, એક વાર દરિયાએ શમણામાં આવીને રમવાની કીધી માગણી, ધોધમાર ઉભરાણી મારામાં ફીણ ફીણ થઈને વેરાવાની લાગણી, દરિયાને પાણીનો હેવા, દરિયાને પાણીનો હેવા ને મારામાં ટીપું ના વર્તાતું પાણી, દરિયાને પાણીનો હેવા ને મારામાં ટીપું ના વર્તાતું પાણી, દરિયાને કોઠે ના પડતું કે પાણીની સોસરવી કેમ વહે વાણી, દરિયાને કોઠે ના પડતું કે પાણીની સોસરવી કેમ વહે વાણી, ત્યાં જ મારી આંખોએ બળવો પોકાર્યો, ત્યાં જ મારી આંખોએ બળવો પોકાર્યો ને જબ દઈ જાગી અભાગણી, ધોધમાર ઉભરાણી મારામાં ફીણ ફીણ થઈને વેરાવાની લાગણી, દરિયાને સમજાતું નહોતું કે તસ્તસ્તું આલિંગન કઈ રીતે દેવું, દરિયાને સમજાતું નહોતું
કે તસ્તસ્તુ આલિંગન કઈ રીતે દેવું, મેં એને સમજાયું મંથન થી સાચુકલું પ્રગટે જે મોતી તે લેવું, મેં એને સમજાયું મંથન થી સાચુકલું પ્રગટે તે મોતી લેવું, મેં પછી પાણી પર આળેખ્યો નાગ, મેં પછી પાણી પર આળેખ્યો નાગ અને દરિયાએ આળેખી નાગણી, એક વાર દરિયાએ શમણામાં આવીને રમવાની કીધી હતી માગણી, એક ગઝલ મૃત્યુ વેળાની ગઝલ છે, કાચ શી છેલ્લી ક્ષણો ઊભી રહી, કાચ શી છેલ્લી ક્ષણો ઊભી રહી, એક પથ્થર આવતો જોયા કરે, કાચ શી છેલ્લી ક્ષણો ઊભી રહી, એક પથ્થર આવતો જોયા કરે, શેરીઓ ભૂરી નસોમાં વિસ્તરે, શેરીઓ ભૂરી નસોમાં વિસ્તરે ને હોઠ સુકા નામને ભીના કરે, શેરીઓ ભૂરી નસોમાં વિસ્તરે હોઠ સુકા નામને ભીના કરે ને પીળચટો સંદેશ લઈ વહેતી હવા, પીળચટો સંદેશ લઈ વહેતી હવા વૃક્ષની ભીનાશને તાજા કરે, પીળચટો સંદેશ લઈ વહેતી હવા વૃક્ષની ભીનાશને તાક્યા કરે, જંગલો ઘેઘૂર સળવળતા રહ્યા, જંગલો ઘેઘૂર સળવળતા રહ્યા, એક કેળી ખ્યારની દોડ્યા કરે, જંગલો ઘેઘૂર સળવળતા રહ્યા, એક કેળી ખ્યારની દોડ્યા કરે, અંધકારે ટેકવ્યું માથું ભીતે, અંધકારે ટેકવ્યું માથું ભીતે ને છત ઉપરના દ્રશ્ય બદલાયા કરે, અંધકારે ટેકવ્યું માથું ભીતે છત ઉપરના દ્રશ્ય બદલાયા કરે, ને છેલ્લો શેર છે, ને પ્રસંગો ઓટલે ભેગા મળી, ને પ્રસંગો ઓટલે ભેગા મળી, વાર્તાના અંતને જોયા કરે, ને પ્રસંગો ઓટલે ભેગા મળી, વાર્તાના અંતને જોયા કરે, એક ગીત, એક નોકરિયાત, એટલે મારું તમારું સૌનું આ ગીત, આપણે તો આપણી આ નોકરીઓ ખમમાં, આપણે તો આપણી આ નોકરીઓ ખમમાં, ને આપણે ખમમાં આ ટેબલ નો માપ, આપણે તો આપણી આ નોકરીઓ ખમમાં, ને આપણને ખમમાં આ ટેબલ નો માપ, કે છે એને જોવાનો સમય ક્યાં હોય, પણ લોકો કહે છે, કે છે પાડોશીની કુંવારી છોકરીને ગાલે ગુલાબ ઉજ્યા રાતા, કે છે પાડોશીની કુંવારી છોકરીને ગાલે ગુલાબ ઉજ્યા રાતા, કે છે કે દરિયાના મોજાને માછલીઓ ભેળાથી રાસડાઓ ગાતા, કે છે પાડોશીની કુંવારી છોકરીને ગાલે ગુલાબ ઉજ્યા રાતા, કે છે કે દરિયાના મોજાને માછલીઓ ભેળાથી રાસડાઓ ગાતા, પણ આપણને વળગેલી તારીખો ખમમાં, આપણને વળગેલી તારીખો ખમમાં, ને આપણને ખમમાં આ ખુરશીનો તાપ, આપણને વળગેલી તારીખો ખમમાં, ને આપણને ખમમાં આ ખુરશીનો તાપ, કે છે કે ખેતરમાં હિલ્લોળે શ્વાસ, શ્રાવણ એટલે, કે છે કે ખેતરમાં હિલ્લોળે શ્વાસ અને નદીઓના ધબકારા જાયગા, કે છે કે શેરીમાં આવેલા તહેવારો ટોળામાં કંઈક રાત જાગ્યા, કે છે કે ખેતરમાં હિલ્લોળે શ્વાસ અને નદીઓના ધબકારા જાગ્યા, કે છે કે શેરીમાં આવેલા તહેવારો ટોળામાં કંઈક રાત જાગ્યા, પણ આપણને આપણી આ ઘડિયાળો ખમમાં, આપણને આપણી આ ઘડિયાળો ખમમાં, ને આપણને ખમમાં બે કાંટાનું માપ,
આપણે તો આપણી આ નોકરીઓ ખમ્મા ને આપણને ખમ્મા ટેબલ નો માં. આપણને આપણી આ નોકરીઓ ખમ્મા. એક એવી પ્રવૃત્તિ સાથે જોડાયેલું વ્યક્તિત્વ હોય છે કે જેને બિચારાને સતત જ્યારે બાકીના બધા દાદની વરસાદની મજા લેતા હોય ત્યારે પણ ઘડિયાળની આજુબાજુ રહ્યા કરવું પડે અને સતત એને ઘડિયાળો ખમ્મા પ્રકારની પ્રવૃત્તિ સાથે જોડાયેલું જે વ્યક્તિત્વ હોય એને કાર્યક્રમના સંચાલકો તરીકે ઓળખીએ છીએ. એને બિચારાને સતત એ વાતની ચિંતા હોય છે કે આ બધું હેમ કેમ પાર પડી જાય, સમયની મર્યાદામાં પાર પડી જાય તો બહુ સારું. એટલે એવી વખતે પણ આમ જ્યારે સામે નદી વહી જતી હોય વહેણ વચ્ચે પણ તાટસ્થે જાળવીને એને પોતાના સંકલન કર્મને યાદ રાખવાનું હોય છે. તો એવી સભાનતા સાથે જેણે આ પ્રવૃત્તિ હવે હાથમાં લીધી છે અને ખાસી પોતાની ઓળખ એમાં ઊભી કરી છે, અમારા સૌનો એ આનંદ હોય સ્વાભાવિક છે કે એક નવો સંકલનકાર આ ક્ષેત્રમાં પોતાની ઓળખ સિદ્ધ કરવા માંડે ધીરે ધીરે. તો અને કવિતાનો અભ્યાસ શું છે, કવિતામાં રુચિ ધરાવે છે, પોતે પણ કાવ્ય સર્જન સાથે જોડાયેલા છે. હું હરદ્વારને એના કાવ્ય પાઠ માટે આમંત્રણ. આભાર તુષારભાઈ. એક મુક્ત તક છે મુક્તકની. લાખ ઈચ્છાઓને અવઢવ થાય છે, લાખ ઈચ્છાઓને અવઢવ થાય છે, એક સપનું ત્યારે સંભવ થાય છે. લાખ ઈચ્છાઓને અવઢવ થાય છે, એક સપનું ત્યારે સંભવ થાય છે, ને તો કોઈ વૃક્ષ હોવું જોઈએ, તો કોઈ વૃક્ષ હોવું જોઈએ, શહેરમાં લ્યો ક્યાંક કલરવ થાય છે. તો કોઈ વૃક્ષ હોવું જોઈએ, શહેરમાં લ્યો ક્યાંક કલરવ થાય છે. અને ગઝલ, એક તાજી ગઝલ કૃષ્ણભાઈ. પૂછ નહીં કે શું ખૂટે છે, પૂછ નહીં કે શું ખૂટે છે, મારામાં બસ તું ખૂટે છે. પૂછ નહીં કે શું ખૂટે છે, મારામાં બસ તું ખૂટે છે, ને અત્તર જેવા નથી થવાતું, અત્તર જેવા નથી થવાતું, પરસેવાની બૂ ખૂટે છે. અત્તર જેવા નથી થવાતું, પરસેવાની બૂ ખૂટે છે, ને પાણી તારું બતાવ નહીં તું, ભોળું ભોળું ભૂ ખૂટે છે. પાણી તારું બતાવ નહીં તું, ભોળું ભોળું ભૂ ખૂટે છે, ને મોટો માણસ નહીં બને તું, મોટો માણસ નહીં બને તું, ઊંચા કોલર હું ખૂટે છે. મોટો માણસ નહીં બને તું, ઊંચા કોલર હું ખૂટે છે, ને હજી શહેરનો નથી થયો તું, હજી શહેરનો નથી થયો તું, છળ લાલચ ને દૂ ખૂટે છે. ને આંખો અંદર સળવળ સપના, આંખો અંદર સળવળ સપના, તકિયામાં બસ રૂ ખૂટે છે. આંખો અંદર સળવળ સપના, તકિયામાં બસ રૂ ખૂટે છે, ને હજી એ થોડી નફરત બાકી, હજી એ થોડું થૂ ખૂટે છે, હજી એ થોડી નફરત બાકી, હજી એ થોડું થૂ ખૂટે છે. પૂછ નહીં કે શું ખૂટે છે, મારામાં બસ તું ખૂટે છે. બીજી રચના
કે રહ્યો આ ગઝલ રજૂ કરતા પહેલા આમ તો હું અગાઉ બે ત્રણ વાર ભૂમિકા કરેલી છે, પણ વાત એવી છે કે મોરારી બાપુ અસ્મિતા પરવામણે ગુરુ થયું. મોરારી બાપુ ઉપર તો બહુ બધા કવિઓએ ગઝલ લખી છે, કવિતા લખી છે, સંગ્રહ પણ બહાર પડ્યા છે. તો પણ આ કવિતા એક ખાસ, એક બાપુએ મને કહ્યું કે મારા પર તો કોઈ કવિતા લખતું જ નથી, એટલે ખાસ આ કવિતા નિરાશારામ બાપુને ખાસ સાદર સમર્પિત છે. કે રહ્યો નથી રણકાર ધર્મનો, રહ્યો નથી રણકાર ધર્મનો, તૂટી ગયો છે તાર ધર્મનો. રહ્યો નથી રણકાર ધર્મનો, તૂટી ગયો છે તાર ધર્મનો, ને ગુરુ વર્યના ગજવામાંથી સરસર સરતો સાર ધર્મનો. ગુરુ વર્યના ગજવામાંથી સરસર સરતો સાર ધર્મનો, ને શંખ આરતી લઈ ઊભો છે, શંખ આરતી લઈ ઊભો છે, એ છે વહીવટદાર ધર્મનો. શંખ આરતી લઈ ઊભો છે, એ છે વહીવટદાર ધર્મનો, ને બાકી સગળે મંદી મંદી, બાકી સગળે મંદી મંદી, ધંધો ધમધો કાર ધર્મનો. બાકી સગળે મંદી મંદી, ધંધો ધમધો કાર ધર્મનો, ને રાખો એને, બહુ નાજુક શેર કહું છું સાંભળજો, કે રાખો એને રામ ભરોસે, રાખો એને રામ ભરોસે, માણસ છે બીમાર ધર્મનો. રાખો એને રામ ભરોસે, માણસ છે બીમાર ધર્મનો, ને વાલ્મીકી ને વ્યાસ બને છે, વાલ્મીકી ને વ્યાસ બને છે, જેણે ખાધો માર ધર્મનો. વાલ્મીકી ને વ્યાસ બને છે, જેણે ખાધો માર ધર્મનો. રહ્યો નથી રણકાર ધર્મનો, તૂટી ગયો છે તાર ધર્મનો. છેલ્લી રચના જી ગઝલ છે, કે તારી આંખો તારા આંસુ, તારી આંખો તારા આંસુ, મારે હૈયે કા ચોમાસુ, તારી આંખો તારા આંસુ, મારે હૈયે કા ચોમાસુ, ને જેના પર તું હાથ મૂકતી, જેના પર તું હાથ મૂકતી, એ જ કિરણ થઈ જાતું ત્રાસુ, જેના પર તું હાથ મૂકતી, એ જ કિરણ થઈ જાતું ત્રાસુ, ને નજર મેળવી શક્યા નહીં લ્યો, નજર મેળવી શક્યા નહીં લ્યો, નજર મેળવી શક્યા નહીં લ્યો, દૂર પડેલું ખાસમ ખાસું, ને સંવેદનના સાસરિયામાં, સંવેદનના સાસરિયામાં ખૂબ નડી શબ્દોની સાસુ, સંવેદનના સાસરિયામાં ખૂબ નડી શબ્દોની સાસુ, ને માધુરીના મૌન વચાળે, માધુરીના મૌન વચાળે, ચારે પા બીપાસા બાસુ, ને ભારે ભારે માધુરીના મૌન વચાળે, ચારે પા બીપાસા બાસુ. જી વાગેશભાઈ કહે છે કે મહેમાને મળી ના આવ્યા, ગુલામ અલીને મળી ના આવે એવું નહીં કહેતા. ને ગઝલ છે, શેર છે, કે ભારે ભારે ગઝલ લખે છે, ભારે ભારે ગઝલ લખે છે, માણસ છે ભારે અભ્યાસુ, ભારે ભારે ગઝલ લખે છે, માણસ છે ભારે અભ્યાસુ, ને બધે જ તારા સીસીટીવી, બધે જ તારા સીસીટીવી, છટકીને હું ક્યાં ક્યાં નાસુ, બધે જ તારા સીસીટીવી, છટકીને
હું ક્યાં ક્યાં નાસુ, તારી આંખો તારા આંસુ, મારે હૈયે કાં ચોમાસું.